ધોરણ દસ હિન્દી ચેપ્ટર નંબર દસ જીને કી કલા સ્વાધ્યાયના ના પ્રશ્ન અને જવાબ જોશું આપણે ચાલો જોઈ લઈએ તેના માટે અહીંયા આપણે પ્રશ્ન નંબર એક નિમ્નલિખિત પ્રશ્નો કે નીચે દિયે ગયે વિકલ્પો મેસે સહી વિકલ્પ ચૂન કર ઉત્તર લિખીએ તો એના માટે અહીંયા આપણે ચાર ઓપ્શન આપ્યા છે પેલા ક્વેશ્ચન આપણે જોશું તો મનુષ્ય જીવન કિસ કામ મેં લાયા જાન ચા તેના માટેના ચાર ઓપ્શન છે જીવન જીને કો સમજને હસી ખુશી મેતાને સરળ કામ કરને ઓર વિકટ કામ કરને તો તેના માટે જવાબ આવશે હસી ખુશી મેં બિતાને પ્રશ્ન નંબર બીજો છે આદમી જ્યાદા ધાર્મિક ફિલોસફર ઓર સદાચારી હે એસા લોક કબ સમજતે હે તો તેના માટે ચાર ઓપ્શન છે જબ વુઝિલ હો જબ વહ પ્રસન્ન હો જબ વ ધર્મ કી વાત કરતે હો ઓર જબ પવિત્ર હો તો તેના માટેનો આપણે જવાબ આવશે અ જબ વ બુઝદિલ હો પ્રશ્ન નંબર ત્રણ લેખક કે મતાનુસાર જીવન કી સમસ્યાઓ કો કિસ પ્રજાને ઠીક સે સમજાતા તેના માટેના ચાર ઓપ્શન આપ્યા છે પ્રાચીન ભારતીય અમેરિકન ચીની ઓર આધુનિક ભારતીય તેના માટેનો જવાબ આવશે ચીની પ્રશ્ન નંબર બીજો આવશે હવે નિમ્નલિખિત પ્રશ્નો કે એક એક વાક્ય મેં ઉત્તર લીખીએ તો તેના માટે બીજા પ્રશ્નમાં અહીંયા પહેલો પ્રશ્ન છે તો આપણે જોઈ લઈએ કે જીવન કી સબસે બળી ગુથ્થી કેશે સમજાઈ જાય એનો જવાબ છે હસી ખુશી જીવન જી કરતાં સમજા થને જીવન કી સમસ્યા કો ઠીકસે સમજા થા આ તેનો જવાબ આવશે અહિયાં આપણે પ્રશ્ન નંબર ત્રીજો જોશું દુનિયા મેં સબસે બડા બુદ્ધિમાન કોણ હૈ

जीवन का उद्देश्य आनंद प्राप्त करना है इसके लिए प्रसन्न रहना बहुत जरूरी है खिले हुए सुंदर फूल बहते हुए झरने गाते हुए पंछी पेड़ों का नृत्य टिमटिमाते तारे चांद के हंसते चेहरे और चमकते सूरज आदि को देखकर प्रसन्न होते हैं। પ્રસન્ન અવલોકન કરના ચાહીએ પ્રસ્ન નંબર બીજો અવસે ખુશ રહેના કેવલ એક જરૂરિયાત નહીં એક નૈતિક ઉત્તરદાયિક કેસે તો કે નો જવાબ આવ મનુષ્ય કે વ્યક્તિગત જીવન કા પ્રભાવ उस तक ही उस तक ही सीमित सीमित है, नहीं रहता जब वह दूसरों पर भी पड़ता है सुख दुख की छूट दूसरों को दूसरों को भी लगती है हम उदास रहेंगे तो हमें देखकर दूसरे भी उदास होंगे હમ ખુશ રહેંગે તો દુસરે ભી ખુશ હે તર ખુશ રહેવલ એક જરૂર નૈતિક ઉત્તર પ્રશ્ન નંબર ત્રીજો આવશે હમરી ખુશી હમે કબ ખુશ નહીં કરતી હમારી ખુશી હમે કબ ખુશ નહીં કરતી તમે જોયું તો તેના માટે જવાબ આવશે हम जो कुछ अपने लिए करते हैं उसमें भी दूसरों का भाग होता है हम खुद खुश होकर दूसरों को खुश करते हैं और दूसरों को खुश देखकर खुद खुश होते होने लगते हैं लेकिन जब हमारे चारों तरफ उदास चेहरे जमा हो जाते हैं તબ હમરી આપની ખુશી કોશ નહી કરતી નિમ્નિ પ્રશ્નો કે સ વિસ્તાર ઉત્તર લિખીયે ક્વેશ્ચન નંબર ચાર પ્રશ્ન નંબર ચોથો તો તેમાં ઉસે આપી કા જીવન આપણી વ્યક્તિગત જાદાદ ક્યો નહી હૈ આદમી કા જીવન વ્યક્તિગત જાત ક્યો નહી હૈ તો ઉત્તર આવશે તેના માટેનો જવાબ આવશે પ્રતિબિંબ એક સમય મેડો મે સેકડો લોકો પર પડતા હૈ હર આદમી પૂર્ણ ગ્રહણ સંગ્રહ પૂર્ણ સંગ્રહ કા અંશ હૈ જો લી કરતા उसमें दूसरों का दूसरों का भाग होता है दूसरे लोग जो कुछ करते हैं उसमें वह प्रभावित होता है इसलिए आदमी का जीवन उसकी अपनी व्यक्तिगत जायदाद नहीं है प्रश्न नंबर बी દર સુખે હુ ચેહરે કે સાથ સ્થાન નહી પ્રાપ્ત કરેહરે ધર્મો ફિલાસફી ઓર સદાચાર કે પ્રતીક માને જાતે હૈ જીસ ચિત્ર મેં સૂરજ કા ચમકના ચમકતા હુ મસ્તક ચાંદ કા હસતા હુઆ ચેહરા तारों की छिली हुई पेड़ों का नृत्य पंछियों का संगीत बहते हुए पानी की तरंगे तथा खिलते हुए फूलों की बहारे अपनी शोभा दिखा रही है वहाँ हम बुझे बुझे हुए दिल और सुखे हुए चेहरों के साथ ना स्थान प्राप्त नहीं कर सकते प्रश्न नंबर पाँच

નર્તક પ્રશ્ન નંબર છ નિમ્ન લિખિત શબ્દો વિશેષણ બનાયે સંસાર તો કે સાંસારિક વિશ્વાસ વિશ્વસનીય પ્રતિબિંબ પ્રતિબિંબિત પ્રકૃતિ પ્રાકૃતિક સમય સામયિક અંશ પ્રશ્ન નંબર સાત નિમ્ન શબ્દો ભાવ ભાવવાચક સંજ્ઞા બનાયે પ્રસન્ન પ્રસન્નતા સરળ સરળતા બડા બડપન ખુશ ખુશી ઉદાસ ઉદાસી બહુ બહુતાયન આદમી આદમીય અહીંયા આપણું ચેપ્ટર નંબર દસ પૂરું થાય છે ધન્યવાદ